હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતના વિષયમાં પ્રકરણ પાંચ રેખા અને ખૂણા એમાં બે સમાંતર રેખા અને એનાથી બનતા ખૂણા વિશે આપણે સમજવાનું છે તો કે આ બે સમાંતર રેખાઓ છે જુઓ સમાંતર રેખા તમને બતાવી છે રેખા એલ આ એક સમાંતર રેખા છે અને બીજી છે જો બંને રેખા એકબીજાને સમાંતર જ છે હવે એની એક છેદિકા છે તો બે સમાંતર રેખા અને એની છેદિકાથી બનતા ખૂણાઓમાં કયા કયા ખૂણાઓની જોડ રચાય છે એ આજે આપણે શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીં અહીં બે સમાંતર રેખા અને એની છેદિકાથી બનતા ખૂણા તમને કેટલા દેખાય છે તો જુઓ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જોયું તમે બે સમાંતર રેખા અને એક છેદિકાથી કુલ કેટલા ખૂણા બન્યા આઠ હવે આ ખૂણાઓથી આપણે જોઈશું કે અંતઃ યુગ્મ કોણ બાહ્ય યુગ્મ કોણ અનુકોણ અને છેદિકાની એક જ બાજુના કોણ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં ખૂણા જો હું તમને માપીને બતાવ તો જુઓ નંબર બે બે નંબરનો ખૂણો કેટલા અંશનો દેખાશે સિત્તેર અંશનો ખ્યાલ આવી ગયો કેટલા અંશનો દેખાય છે બે નંબરનો ખૂણો સિત્તેર અંશનો તો હું લખી નાખું છું એ માપ સિત્તેર અંશ બરાબર હવે તમે જોશો આ સિત્તેર અંશનો દેખાય તો તમને આ કેટલો દેખાય છે આ એક નંબરનો ખૂણો કેટલો દેખાય છે અહીંથી તમે એમ જોશો તો એકસોને દસ એટલે આ ખૂણો રહેશે એકસોને દસ એવી જ રીતે હું પાંચ નંબરનો જો માપું તો એ પણ આપણો રહેશે સિત્તેર અંશનો અને આઠ નંબરનો ખૂણો પણ એ જ રીતે રહેશે આપણો એકસો જુઓ દસ હવે જુઓ હવે આ ત્રણ નંબરના માપવો હોય તો આપણે કેવી રીતે કરવાનું રહેશે જો આ જ રીતે હું કોણ માપનો આ ભાગ અહીંયા મૂકીને બતાવું છું જુઓ ત્રણ નંબરનો ખૂણો એટલે અહીંથી આ સવડો કરીને પણ તમે જોશો તો એ પણ બનશે એકસો ને દસ અંશનો અને આ ચાર નંબરનો ખૂણો દેખાશે તમને કેટલો જુઓ આ સિત્તેર અંશનો ખ્યાલ આવી ગયો એવી જ રીતે આ પણ આપણો બનશે એકસો અને આ બનશે સિત્તેર તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પાસ પાસેના જો નંબર એક અને નંબર બે બે નો સરવાળો તમે કરશો તો કેટલો બનશે એકસો એસી ચાર અને ત્રણ નો સરવાળો કરશો તો પણ બનશે એકસો ને એસી આઠ અને પાંચ નો સરવાળો કરશો તો પણ બનશે એકસો ને સાત અને છ નો કરશો તો પણ એકસો ને તો અહીં આપણે આજે બે પાસ પાસાના ખૂણાથી સરવાર એકસો એસી બન્યા એવી રીતે એની બનશે જોડ રેખિક જોડ પરંતુ અહીં આપણે શીખીશું અંત યુગ્મ કોણ તો જુઓ અંત યુગ્મ કોણ કોને કહેવામાં આવે છે તો તમે જુઓ અહીંથી તમને એક ઝેડ જેવી રચના દેખાશે જુઓ પેન્સિલથી હું તમને ડ્રો કરીને બતાવું છું જુઓ ઝેડ થયો આપણો બરાબર જુઓ આ થયો ઝેડ ખ્યાલ આવી ગયો તો આ ઝેડ એટલે કે ચાર અને પાંચ ચાર નંબરનો ખૂણો અને પાંચ નંબરનો ખૂણો એ કેવી રચના બતાવે છે તો આ ઝેડ જેવી બરાબર ત્યાર પછી જુઓ ઊંધો ઝેર થશે ત્રણ થી આઠ ખ્યાલ આવ્યો અહીને આમ થઈને આમ એટલે આ રચના બનશે આપણી આવી તો આ સવડો ઝેર અને આ ઊંધો ઝેડ ઈ કઈ રચના બતાવે છે અંતઃ યુગ્મ કોણ અંતઃ યુગ્મ કોણ તો અંતઃયુગ્મ યુગ્મ કોણની જોડ કઈ કઈ છે તો 4 અને 5 ખ્યાલ આવશે 4 અને 5 હમણાં આપણે સમજૂતી મેળવવાની છે પછી વ્યવસ્થિત હું તમને નોટમાં લખાવીશ ત્યાર પછી બીજી બનશે 3 અને 8 કઈ કઈ બનશે 3 અને 8 ખ્યાલ આવી ગયો તો અંતઃયુગ્મ યુગ્મ કોણની જોડ કેટલી બને છે 1 અને 2 તો બે સમાંતર રેખાઓની એક છેદિકાથી અંતઃયુગ્મકોણની કેટલી જોડ મળી એક અને બે કેટલી મળી બે ચાલો હવે આપણે જોઈશું બાહ્ય યુગમો અંતઃમોકોન એટલે અંદરના હવે બાહ્ય યુગમો કોણ તો બાહ્ય યુગ્મો કોણ આપણે જોઈશું તો જુઓ આ બે અને સાત એટલે કે આ બે સમાંતર રેખાની અંદરના નહીં પરંતુ હવે બારના એટલે બે અને સાત એ બનશે આપણા બાહ્ય યુગમો કોણ બાહ્ય અને બીજી કઈ બનશે જુઓ તો એક અને છ કઈ બની એક અને છ હવે એની પણ કેટલી જોડ બની બે અને સાત એક અને છ બે અને સાત એક અને છ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો સરખા બરાબર એટલે કે બંને એક સરખા માપ ધરાવે છે એટલે ચાર નંબરનો માપનો જે ખૂણો છે એ જ માપ પાંચ નંબરનો માપનો રહેશે એટલે આ બંનેના માપ કેવા આવે છે

તો તમને એફ જેવો આકાર દેખાશે જો બરાબર એટલે ઉપરનો જે લીધો એક અને પછી આ છોડી દેવાનો પછી નીચેનો એટલે આ ત્રણ નંબરનો અને કયો આવશે છ નંબરનો ખ્યાલ આવી ગયો ત્રણ નંબરનો અને છ નંબરનો એટલે આપણો એફ આકાર બન્યો ત્યાર પછી જોજો બીજો પણ એક બને છે આવી રીતનો જુઓ બે અને પાંચ બે અને પાંચ એક આવો બન્યો આ એક બાજુનો હવે બીજી બાજુનો પણ આપણે બનાવવાની કોશિશ કરશું તો બીજી બાજુનો જુઓ આવો બનશે આ રહ્યો ખ્યાલ આવશો આ એફ બન્યો એમાં ચાર અને સાત એટલે કે આ બનશે અને બીજી બાજુ પણ સેમ આ જ રીતનો રહેશે બરાબર જુઓ આ ખ્યાલ આવ્યો અને એમાં પણ આઠ અને એક ખ્યાલ આવી ગયો આ બની આપણી અંતઃકોણની અનુ સોરી અનુકોણની જોડ તો હવે અનુકોણની જોડમાં આપણને એના આકાર કેવો જોવા મળ્યો એફ તો હવે જોઈશું એફ આકારથી એટલે પહેલા આપણે ત્રણ અને છ ત્રણ અને છ ત્યાર પછી બીજી બની છે બે અને પાંચ બે અને પાંચ હવે આ બાજુની બાજુ તો ચાર અને સાત એક અને તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગઈ હશે જુઓ તો અહીં આપણી અનુકોણની કેટલી જોડ બની એક બે ત્રણ અને ચાર ચાર જોડ બની હવે એ પણ જુઓ કે જે જોડના બંને ખૂણા છે એના માપ સરખા છે એ આપણે જોઈ લેશું તો ત્રણ અને છ તો જુઓ ત્રણના પણ એકસો દસ અંશ છ માં પણ એકસો દસ અંશ બે માં સિત્તેર પાંચનો સિત્તેર ચારનો સિત્તેર સાત નો સિત્તેર અને એકનો એકસો દસ અને અહીં આઠ નો એકસો ને દસ એટલે જોડમાં જે બે ખૂણા છે બંનેનો માપ સરખા ખ્યાલ આવી ગયો આ થયા આપણે જોયા અનુકોણની જોડ હવે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ આ છેદિકા એની એક જ બાજુના અંતઃકોણની જોડની સમજૂતી હું નેક્સ્ટ પીરિયડમાં આપું છું